दांतीवाड़ा डेम तूट्यानी घटना ने आज 48 वर्ष पूरा थया। 31 ऑगस्ट 1973 नी मध्यरात्रे डेमनो पाळो तूटता अनेक गामों बेटमां फेरवाया हता। बनासकांठा अने पाटण जिल्लानी जीवादोरी समान दांतीवाड़ा डेम तूट्याने आजे 31 ऑगस्टे 48 वर्ष पूर्ण थया छे। 31 ऑगस्ट 1973 नी मध्यरात्रे उपरवासमां भारे वरसादथी दांतीवाड़ा डेममां सतत पाणीनी आवक वधती हती, जेथी पाणी डेममां 11 दरवाजामांथी तेमज बाजूमां आवेल कंट्रोल रूममांथी पाणी निकळवा माँड्यूं हतुं। ते समये सतत वरसी रहेला भारે વરસાદથી 31 તારીખે મધ્યરાત્રે પાલનપુર તાલુકાના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનાવેલો કાચો પાળો તૂટી ગયો હતો અને આ પાણી દાંતીવાડા તાલુકાના વાગરોળ બાખર જઈને ડીસાની લાઠી બજારમાં ગયું હતું। 48 વર્ષ પહેલાં દાંતીવાડા ડેમ પર વાયરલેસ સુવિધા સિવાય કોઈ દૂરસંચારની સેવા પણ ન હતી, પરંતુ તે વખતના અનુભવી અધિકારીઓની કોઠા સૂઝબૂઝથી ગામે ગામે સંદેશો મોકલાવી પાણી આવે તે પહેલાં ગામોમાં ઢોલ વગાડીને લોકોને જાણ કરી દેવાઈ હતી, જેના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને લોકો પોતાના ઘર છોડી ઊંચાણવાળી જગ્યા પર જતા રહ્યા હતા। ગામના વયોવૃદ્ધ લોકો 48 વર્ષે આ દિવસ યાદ કરી રહ્યા છે। 48 વર્ષ પહેલાં તૂટેલા ડેમના પાણીથી લોકોના જીવ તો બચી ગયા હતા, પરંતુ ત્યારે દાંતીવાડા તાલુકાનું વાગરોળ ગામ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયું હતું અને ગામના તમામ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તે સમયની નજરે જોનારા લોકો એ દિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી। તારીખ 1/9/1973 રોજ દાંતીવાડા ડેમમાં લેવલ લગભગ 600ની આસપાસ હતું અને એ સમયે ઉપરવાસમાં જોરદાર વરસાદ થવાથી રાજસ્થાનમાં અને માઉન્ટ આબુમાં અને 2-2.5 લાખ ક્યુસેક્સ પાણીની આવક થવાથી પાણીની કેપેસિટી જે બહાર કાઢવાની કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પાણી આવવાથી ઓવરફ્લો થઈ રણાવાસ ગામે દાંતીવાડા ડેમ ઓવરફ્લો થઈ અને તૂટી ગયેલ અને ત્યાંથી પાણી રામશીળા થઈ વાગરોળ થઈ અને ભાખર થઈ ડીસા ગયેલ। એ સમયે ઘણા મકાનો અને બીજાનું નુકસાન થયેલ, પરંતુ કોઈ જાનહાનિ થયેલ ન હતી।